सर्वे विद्यार्थी मित्रों ने जय स्वामीनारायण। धोरण छ इंग्लिश मीडियम विषय गुजराती में मित्रों आज आप पूरक वाचन पाठ चार जेनु शीर्षक है वेलजी दीकरी अने एना लेखकनु नाम है मावजी महेश्वरी। मित्रों अँ पाछळ दीकरी शब्द आए थे वेलजी दीकरी तो मित्रों आपला समाजनी अंदर दीकरीनुं महत्व केटलुं बधुं छे ए आपणे बधा जाणीए छीए। आज स्त्री वगरनी जे दुनिया छे ए घर छे ए स्मशान जेवुं लागे। घणीवार कोई जगह आवी दीकरीओनुं बहु शोषण पण थतुं होय छे, दीकरीओ पर ओरमायुं वर्तन पण राखवामां आवे छे। પણ અહીંયા તમે જોશો કે દીકરીને જીવાડવા માટે એ દીકરી મોટી થાય અને પોતાના મા બાપને જે કહેવાય કે એમનું નામ રોશન કરે, જે કામ દીકરા નથી કરતા એ આજની દીકરીઓ કરી રહી છે। મિત્રો સમય સમય બળવાન હે નહીં મનુષ્ય બળવાન, માણસનો કપરો કાળ ક્યારે આવે એ કોઈ નક્કી નથી। ગમે ત્યારે એવા સમય સંજોગો આવી જાય, દુષ્કાળ પડે, વરસાદ ના આવે અને એના કારણે ઘણીવાર માણસને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે। પશુઓ હોય, પંખીઓ હોય, ખુદ માણસને આનો સામનો કરવો પડતો હોય છે। અને ઘણીવાર માણસને એવું પણ થાય કે હવે મારે શું કરવું, પછી માણસ છેવટનો ઘણીવાર એને કદાચ ચોરી પણ કરવી પડતી હોય છે, ચોરીઓ પણ કરે છે। આપણે એવી જ વાત આપણે વેલજીની દીકરી અને આજે એકમ નંબર એકમાં આપણે થોડી ચર્ચા કરીશું, નેક્સ્ટ પછી આપણે એકમ નંબર બેમાં આપણે ચર્ચા કરીશું। તો વેલજીની દીકરી પેજ નંબર 90 ઉપર છે આ પાઠ। પાંચેક દાયકા પહેલાની આ વાત છે, પાંચેક દાયકા। મિત્રો દાયકો એટલે કેટલા વર્ષ થાય, દાયકો એટલે 10 વર્ષ। આપણો શબ્દ પણ લખીશું દાયકો 10 વર્ષ। 10 વર્ષનો સમયગાળો હોય એને કહેવાય છે દાયકો, 10 વર્ષનો ગાળો સમયગાળો। પાંચ એક દાયકા પહેલાની આ વાત છે, એ સમયે દુકાળિયો મુલક ગણાતા કચ્છનો કચ્છમાં મેઘરાજા રૂઠ્યા હતા। દુકાળ મુલક એટલે પ્રદેશ થાય, મલક પણ થાય। મિત્રો એવા સમયે આ કચ્છ વિસ્તારની અંદર વરસાદ ન પડેલો, મેઘરાજા રિસાઈ ગયા હતા, 3-3 ચોમાસા પૂરા ગયા। મિત્રો આપણા ભારત જેવા દેશનો આધાર ચોમાસા ઉપર છે, વરસાદ ઉપર છે, કારણ કે આપણે 60% કરતાં વધારે આપણા ભારત દેશની અંદર ખેતી કરનાર લોકો છે। એટલે કે 3-3 ચોમાસા પૂરા ગયા, વાત જોઈને લોકો થાક્યા, ખૂબ વરસાદની રાહ જોઈ પણ એ ન આવ્યો। આમ એક કચ્છમાં તો ટાણાસર, જો ટાણાસર એટલે સમયસર શબ્દ છે, તાણા સર સમયસર, આ વિસ્તારની અંદર આ તાણાસર વરસાદ ન આવે પણ જો કચ્છમાં તો આમે પણ વરસાદ સમયસર આવે નહીં, ગમે ત્યારે આવે ના પણ આવે, આ વખતે તો ખરો રિસાયો, આ વરસાદ એટલો બધો રિસાયો છે કે મલક માથે, મલકના માથે એટલે કે ઉપર આપત્તિનો ઓછાયો મંડાયો। આપત્તિ એટલે કે આપણે જેને કહીએ મુશ્કેલી થાય, સમસ્યા, આપત્તિ મુશ્કેલી સમસ્યા આપણે કહી શકીએ કે આ વરસાદ ન આવવાથી આ કચ્છ પ્રદેશની અંદર ઘણી બધી મુસીબતોનો સામનો આવ્યો છે।
આપત્તિનો ઓછાયો, ઓછાયો એટલે પડછાયો. મિત્રો એટલે કે આ એક મુશ્કેલીનો પડછાયો આ પ્રદેશ ઉપર આવી પડ્યો છે. ઠેર ઠેર દુકાનના ડાકલા વાગતા હતા. ડાકલું એટલે એક જાતનું વાદ્ય, ડાકલું. એક જાતનું વાદ્ય. તો મિત્રો કે ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં દુકાળ, દુકાળ જ દેખાય છે, એના વાવડ સંભળાય છે. સીમ ઉજ્જળ બની ગયો છે, જે ખેતરો છે એ એકદમ સૂકા ભઠ બની ગયા છે. ઉજ્જળ, ઉજ્જળ એટલે કે વેરાન બની ગયા છે. ઉજ્જળ એટલે વેરાન. આખી સીમ વેરાન બની ગઈ છે. ક્યાંય લીલપનું ક્યાંય નામ નહીં, ક્યાંય લીલું એક પાંદડું પણ દેખાતું નથી, એવો દુકાળ પડ્યો છે. ઢોલ ઢાખર બિચારા ક્યાં જાય, કેટલાક પાંજરાપોળને હવાલે કર્યા. મિત્રો અહીંયા પાંજરાપોળ એને કહેવાય કે જે પશુઓ હોય, નિરાધાર પશુઓ, એમને ત્યાં સાચવવા માટેની એક જગ્યા છે કે ત્યાં એમને ઘાસ ચારું પાણી આપવામાં આવે છે, એને પાંજરાપોળ કહેવાય. તો કેટલાક મોતને ભેટ્યા, ઘણા પશુઓ તો ખાધા પીધા વગર એ મૃત્યુ પણ પામ્યા. લોકો ખાણેતરે મજૂરીએ કરવા જાય, ઘણા લોકો જે ખાણેતરું એટલે જ્યાં માટી ખોદકામનું કામ હોય ને, ખોણેતરું કહેવાય, ખાણેતરું, ખાણેતરું જ્યાં માટી ખોદાતી હોય. આ મજૂરી કરવા માટે લોકો એ વખતે માટી ખોદવા માટે કાબે જાય છે. એ સમયનું એક નાનકું ગામ, ગામની સમ ખાવા પૂરતી ચારેક વાડીઓના કુવા ડૂકી ગયા હતા. કુવા ડૂકી જવા એટલે કે કુવાઓમાં પાણી બિલકુલ નહોતું. ખેડૂતો કપાળે હાથ દઈને બેસી ગયા, કારણ કે એમને કોઈ હવે પાણીનો આધાર નથી, નિરાશ થઈ જાય છે કપાળે હાથ દઈને. જે કુંડીઓ પાણીથી છલકાતી હતી એમાં ધૂળ ભરાઈ ગઈ છે. જુઓ જે કુંડીઓમાં પાણી છલકાતું હતું, આજ એવો દુકાળ પડ્યો છે કે એ કુંડીઓમાં માટી ધૂળ સિવાય બીજું કંઈ દેખાતું નથી. એકમાત્ર વ્યક્તિ હતો જેનું નામ હતું જીવરાજ. આ જીવરાજની એકલી વાડી બચી હતી કે ત્યાં પાણીની થોડી વ્યવસ્થા હતી. યાદ રાખજો, નામ છે જીવરાજ. જો કે વાડી તો કહેવા પૂરતી હતી, કૂવો હતો અને લીમડાના બે ચાર ઝાડ હતા. એને કૂવો હતો, આ જીવરાજને લીમડાના બે ચાર ઝાડ હતા. એટલું ખરું કે દુકાળે ધરતીના ધાવણ સૂકવી નાખ્યા. આ એવો દુકાળ પડ્યો કે આ ધરતીના ધાવણ જે કહેવાય, એ ધરતીના ધાવણ એ ભૂગર્ભમાં જે જળ આવે ને ધરતીના ધાવણ કહેવાય છે. ધરતીના ધાવણ, ભૂગર્ભના જળ. તો આ જમીનની અંદર રહેલા જે જળ છે એ પણ સુકાઈ ગયા છે. છતાં કોઈ કારણસર જીવરાજના કુવાની આવ જીવતી હતી. આવ જીવવી એટલે કે એની અંદર, એના કુવામાં પાણી સચવાઈ રહ્યું હતું. બે દિવસ માંડ પા એકર જમીન જે કહેવાય કે એ પી શકતી, એક પા વિગો કે એકર જેટલી જમીન એ પાણીના સહારે એમાં પાણી પાઈ શકાતું, એટલું પાણીના કુવામાં આવતું. જીવરાજે પોતાના બળદ સારું એટલે કે પોતાના બળદને માટે ચાર વાવેલી, કારણ કે પશુઓને ખાવા માટે ચાર જોઈએ, બે બળદ હતા, એમને ખાવા પૂરતો ઘાસચારો આ જીવરાજ વાવતો.
ઉજ્જળ સીમ ને દુકાળનું વરસ, એક તો આખું જે સીમ છે આખો બગડો છે, એકદમ વેરાન લાગે. એટલે બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે ગમે તે કોઈ ચોરી જાય, રખડતા ઢોળ હોય કે પછી રોજડા હોય. રોજડું એટલે એક નાનું જંગલી પ્રાણી છે, રોજડું. એક નાનું જંગલી પ્રાણી. તો ઘણી વાર આવા રોજડાઓ જે કહેવાય એ હોય, તો આ રોજડાઓ જે છે એ ભેલાણ કરી જાય. ભેલાણ કરી જાય એટલે કે જે ઘાસ હોય ખાઈ જાય આવીને. જીવરાજ એક સામાન્ય ખેડૂત હતો. તેની પાસે મિલકતને નામે પોતાના દાદાના વખતનો કૂવો હતો. આ જીવરાજ પાસે જો પોતાની એક મિલકત હોય તો બાપ દાદાનો જે એનો કૂવો હતો. પણ જીવરાજ પારકી છઠ્ઠીનો જાગતલ અને માણસાઈનો રખેવાળો હતો. આનામાં માણસાઈ હતી. માણસાઈ કોને કહેવાય? માણસ માણસને મદદ કરે એનું નામ માણસાઈ. કુદરતે કસોટી કરી હોય એમ એને સંતાન ન થા. આ જીવરાજને કુદરતી એક ખોટ કે એટલે એને દીકરા નહોતા. વખત જતા જીવરાજ પોતાના ઢોર ઢાખાને જ સંતાન સમજવા લાગ્યો. પોતાના જે ઢોર છે ઢોરને પેટના જણાની જેમ સાચવવા લાગ્યો કે આ મારા પોતાના સંતાનો છે. એવી રીતે પોતાના ઘેર પાળેલા પશુઓને સાચવતો. એણે તો પોતાના બેઉ બળદના નામ પણ આપી દીધેલા. પાડેલા એકનું નામ કેસર અને બીજાનું નામ કાનુડો. જે જીવરાજ પાસે બે બળદ હતા એ બે બળદના નામ, એકનું નામ આપ્યું કેસર અને બીજાનું નામ આપ્યું કાનુડો. તો મિત્રો, હવે આપણે એકમ નંબર 2 અંદર આપણે આ પાઠની વિશેષ ચર્ચા કરીશું કે જીવરાજ અને અવેલજી આ બંને વચ્ચે શું સંવાદ થાય છે એ આપણે આગળ આવશે. તો સર્વે મિત્રોને જય સ્વામિનારાયણ.